ડીપીડબ્લ્યુ એ ચાલુ કરેલા રોડ રસ્તાના કામોમાં તૂટેલા નળ જોડાણના કામો ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તાના ચાલુ કામે લોકો દ્વારા અટકાવી પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ધોરાજીના જેતપુર રોડ પરથી સ્વાતિ ચોક પાસે શરૂ થનાર ડામર રોડનું કામ સ્થાનિક રહીશો દ્વારા અટકાવવામાં આવ્યું હતું. 20-300 જેટલા સ્થાનિક લતવાસી પર બેસી જતા ધોરાજી પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. ધોરાજીના જેતપુર રોડ પર માર્ગ મકાન વિભાગના હસ્તક રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે, જેમાં સરકાર ચોકથી સ્વાતિ ચોક સુધીના સિમેન્ટ રોડ બની ચૂક્યા છે. જ્યારે સ્વાતિ ચોક થી અવેડા ચોક સુધી ડામર રોડ શરૂ કરાતા સ્થાનિક નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનના હાઉસ કનેક્શન અપાયા ન હતા, ત્યારે ઉપરોક્ત મુદ્દે ચળભળ થતા 3-4 કલાક સુધી ડાબરનું કામ બંધ રહ્યું હતું અને જેતપુર રોડના સ્થાનિક રહીશોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ધોરાજીના પીઆઈ તથા ડી સ્ટાફ સહિત પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. માર્ગ મકાન વિભાગ અધિકારી તથા નગરપાલિકાના અધિકારી કર્મચારી તેમજ સ્થાનિક રહીશો સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ બાકી રહેતા હાઉસિંગ કનેક્શન તાકીદ આપી ત્યાં સુધી રોડની એક સાઈડ કામગીરી શરૂ કરવા સહમતિ સધાતા અંતે કામ શરૂ કરાયું હતું. ધોરાજીની પ્રજા જે ભૂગર્ભ ગટરના વાકે અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરોના વાકે જે અલગી ભોગવી રહી છે એ જગજાહેર છે. આ બાબતે કલેક્ટરશ્રીએ પણ ઘણી જ મહેનત કરી અને બધા કામ ચાલુ કરાવ્યા છે. મેં પણ હાઈકોર્ટ સુધી કેસ કરેલા છે. આજે જેતપુર રોડ ઉપર સ્વાતિ ચોકથી અવેડા ચોક સુધીનું રોડ રસ્તાનું કામ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, ધોરાજી.